हेलो माय डियर स्टूडेंट, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। केम छो विद्यार्थी मित्रों, सारू छे ने? तो चलो आज आप समरस पोथी भाग त्रण में पेज नंबर 100 पर आओ। पेन्सिल लईने बेसो अने विडियो ध्यान थी सांभळो। दरेक शब्दों, दरेक उच्चार, दरेक अर्थ समझो, सांभळो अने समझीने लखो। चलो तो पेज नंबर 100 ओपन करो। समरस पोथी भाग त्रण, यूनिट नंबर 85 एटले कि 85। तमने कीधु छे के ओजारोना नाम, ओजारोना अंग्रेजी उच्चार अने गुजराती अर्थ वाँचो। अहीं आपणे ओजारोना नाम आप्या छे तो ए आपणे समजशुं। पहेलुं आप्युं छे सो, सो एटले करवत, सो एटले करवत। पछी आप्युं छे प्लेन, प्लेन एटले रंदो। पछी आप्युं छे ड्रील, ड्रील एटले शारड़ी। सीजर्स, सीजर्स एटले कातर। हवे स्टूडेंट तमे जुओ आमांथी घणा बधा एवा नाम एवा छे के तमारा माटे नवा छे, भले पछी गुजराती होय के अंग्रेजी होय। जेम के सीजर्स एटले कातर, ए आपणने खबर छे के कातर आपणे जोयेली पण छे अने उपयोग पण करेलो छे। पण अमुक शब्दो, अमुक ओजार एवा छे के जे नवा छे। जेम के अहींया तमने आप्युं छे प्लेन एटले रंदो, पछी आप्युं छे ड्रील एटले शारड़ी, फाइल एटले कानस। तो जो आ बधा शब्दों नवा छे, तमे एने जोया पण नहीं होय, अथवा तो जोया हशे तो तमने नाम नहीं खबर होय, बराबर। तो अत्यारे आपणे उच्चार अने अर्थ समझीए छीए। आ बधी वस्तुओना फोटा साथे, एना एना चित्र साथे हूँ तमने समझावीश नवा लेक्चर में। ओके, अत्यारे आपणे खाली शुं समझवानुं छे के सो एटले करवत थाय, प्लेन एटले रंदो थाय। ओके, ए बधुं ज हूँ तमने पिक्चर साथे समझावीश। ड्रील एटले शारड़ी, सीजर एटले कातर, फाइल एटले कानस, एक्स एटले कुहाड़ी। तो जो आ आपणने खबर छे कि कुहाड़ी ने इंग्लिश में एक्स कहेवाय, अने एक्स एटले कुहाड़ी, अने कुहाड़ी नो आपणे उपयोग पण करेलो होय, जोयेली पण होय। पछी आप्युं छे सिकल एटले दातड़ू, तो दातड़ू पण आपणने खबर छे, जोयेलू छे। रेजर एटले अस्त्रो, तो अस्त्रो पण जोयेलो हशे। पिन्सर्स एटले चीपियो, आने शुं बोलाशे, पिन्सर्स एटले चीपियो, ए पण जोयेलो छे, उपयोग करेलो छे। चीजल एटले फरसी, चीजल एटले शुं थशे, फरसी। स्पेड एटले कोदाळी, स्पेड एटले शुं थशे, कोदाळी। खास करीने જ્યાં કડિયા કામ થતું હોય, ઓકે, મેસ એટલે કડિયો, તો એ લોકો પાસે આ બધા ઓજારો હોય છે। પ્લાઈઝર એટલે પકડ, પ્લાઈઝર એટલે પકડ। હેમર એટલે હથોડી। એવિન્બ એટલે એરણ, એનવિલ એટલે એરણ। સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ। જો આ બધા શું આપ્યા છે તમને, તો કે અંગ્રેજી ઉચ્ચાર ને ગુજરાતી અર્થ આપ્યા છે। ઓકે, પછી તમને કીધું છે અહીંયા યુનિટ નંબર 86માં કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખવાના છે। જેમ કે તમને અહીં આપ્યું છે સો, તો સો એટલે થશે કરવત, પ્લેન એટલે થશે રંદો, ડ્રીલ એટલે થશે શારડી, સ્પેડ એટલે કોદાળી, હેમર એટલે હથોડી, એક્સ એટલે કુહાડી, ચીઝલ એટલે ફરસી, સિકલ એટલે દાતરડું, ફાઇલ એટલે કાનસ, સીઝર એટલે કાતર, રેઝર એટલે અસ્ત્રો, પિન્સર્સ એટલે ચીપિયો, પ્લાઈઝર એટલે પકડ, એનવિલ એટલે એરણ, અને સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ। એવી રીતે અહીંયા તમને ઓજારોના અંગ્રેજી ઉચ્ચાર લખવાના કીધા છે। જેમ કે રંદો, તો એને અંગ્રેજી ઉચ્ચારમાં બોલીશું પ્લેન, અસ્ત્રો તો એને અંગ્રેજી ઉચ્ચારમાં બોલીશું રેઝર, પકડ એને અંગ્રેજી ઉચ્ચારમાં બોલીશું પ્લાઈઝર, શારડી એને ઉચ્ચારમાં બોલીશું ડ્રીલ, કાતર તો અંગ્રેજીમાં બોલ્યા છે સીઝર, ફરસી તો ચીઝલ, કાનસ તો ફાઇલ, એરણ તો એવિન, એનવિલ સોરી, હથોડી તો હેમર। તો આ રીતના જુઓ, તમારે ઉચ્ચાર અર્થ યાદ રાખવાના છે, જે ઓજારોના નામ તમને આપેલા છે એ સમજવાના છે, ધ્યાન રાખવાનું છે, અને બધા આપણે લખવાના છે। ફરીથી જોઈએ, મારી સાથે બોલજો, સો એટલે કરવત, પ્લેન એટલે રંદો, ડ્રીલ એટલે શારડી, સીઝર એટલે કાતર,
ફાઇલ એટલે કાનસ, એક્સ એટલે કુહાડી, સિકલ એટલે દાંતડું, રેઝર એટલે અસ્ત્રો, પિન્સર એટલે ચીપિયો, ચીઝલ એટલે ફરસી, સ્પેડ એટલે કોદાળી, પ્લાઇઝર એટલે પકડ, હેમર એટલે હથોડી, એન્વિલ એટલે એરણ અને સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. પેજ નંબર 100 ઉપર આ ત્રણે ત્રણ યુનિટ કમ્પ્લીટ કરવાના છે. એકવાર તમારે સમરસ પોથીમાં લખવાનું છે આવી રીતે, અને એકવાર તમારે તમારી હોમવર્ક બુકમાં લખવાનું છે બોલીને સરસ અક્ષરે, જેથી કરીને તમને યાદ રહે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ.